વન્ય પ્રાણીને મારીને ખાવાના શોખીન લોકોને ક્યારેક તેમનો શોખ મોંઘો પડતો હોય છે અને જેલની હવા ખાવાનો સમય આવતો હોય છે. આવા જ શોખમાં 4 વ્યક્તિઓએ ગેરકાયદેસર હથિયારથી રાષ્ટ્રીય પક્ષી મોર અને ચિંકારાનો શિકાર કરી નાખ્યો હતો. ઉપલેટા તાલુકાના ભાયાવદર પોલીસને એવી ખાનગી રાહે બાતમી મળી હતી કે 4 લોકો ગેરકાયદેસર હથિયાર દ્વારા 4 વ્યક્તિને ગેરકાયદેસર હથિયાર રાખવા માટે પકડી પાડવામાં આવ્યા હતા. બનાવની વિગત મુજબ ભાયાવદર તાલુકાના ઢાંક અને પ્રાસલા ગામની સીમ વચ્ચે 4 વ્યક્તિઓ મારુતિ રીટ્સ ગાડીમાં ડબલ બોર જોટો બંદૂક લઈને ફરી રહ્યા છે. જે માહિતી મુજબ ભાયાવદર પોલીસે તપાસ શરૂ કરી. જે પોલીસને જોતા આરોપીઓ ભાગવાની કોશિશ કરી હતી ત્યારે ભાયાવદર પોલીસે તેમનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો અને પકડી પાડ્યા હતા. પકડાયેલા આ 4 આરોપીઓ પાસેથી 2 રાઇફલ અને 9 જેટલા જીવતા કારતૂસ અને દેશી બંદૂકના છરા પકડી પાડ્યા હતા, જેમાંથી 1 બંદૂક પરવાનાવાળી અને 1 ગેરકાયદેસર જણાઈ હતી. આ સાથે 3 જેટલા ફૂટેલા કારતૂસ મળી આવતા પોલીસ દ્વારા આ અંગે આરોપીઓ દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો કે આ ગોળીથી તેઓએ વન્ય પ્રાણીનો શિકાર કર્યો છે અને તેઓ શિકાર કરવા માટે જ અહીં ભટકી રહ્યા છે. ભાયાવદર પોલીસ દ્વારા આગવી ઢબે શિકારીઓની પૂછપરછ કરતા તેઓએ સ્વીકાર્યું હતું કે તેઓએ રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કર્યો છે અને સાથે એક ચિંકારા હરણનો પણ શિકાર કર્યો છે. ભાયાવદર પોલીસે આરોપીઓ સામે ગેરકાયદેસર હથિયાર રાખવા અને રાખેલા હથિયાર દ્વારા વન્ય પ્રાણીનો શિકાર કરવા સહિતના ગુના નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ભાયાવદર પોલીસ સ્ટેશન સેકન્ડ ગુના ડિવિઝન નંબર 3/2019 આમસેક 1 બી અને આઈપીસી કલમ 114 વગેરે મુજબના ગુનાના કામે અમારા પીએસઆઈ ભાયાવદર ધાંધલ અને એમની ટીમ ને માહિતી મળી હતી અંગત બાતમીદાર દ્વારા કે ઢાંક ગામ અને ત્રાસલા ગામની સીમની અંદર અમુક માણસો શિકારીઓ ફરી રહ્યા છે. જે હકીકત આધારે એમની ટીમ બનાવી અને તાત્કાલિક એ લોકોને ઘેરી લીધેલા અને એમને પકડી લેતા એમની પાસેથી ગેરકાયદેસરના હથિયાર સહિત દારૂગોળો વગેરે મળી આવેલું. એમાં લાયસન્સદારનું પણ હથિયાર હતું. તમામને પૂછપરછ કરતાં એમણે એમના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કર્યા પછી એમને પૂછ્યું કે આ હથિયારો લઈને આવવાનું કારણ. તો એમણે એમની જે જગ્યાએ છુપાવેલા હતા એમાં 2 મોર અને 1 હરણનું બચ્ચું એ લોકોએ શિકાર કરેલ જણાતા ફોરેસ્ટના અધિકારીઓને આ બાબતે જાણ કરી અને ફોરેસ્ટના અધિકારીઓને આ 2 મારેલ મોર અને જે હરણનું બચ્ચું હતું એનો મૃતદેહ એમને સોંપી અને આગળની કાર્યવાહી માટે સોંપેલા. અને આરોપીઓ પાસેથી એમના મોબાઈલ ફોન, એમની પાસેથી એક GJ1KD 3343 નંબરની રીટ્સ ગાડી અને દારૂગોળો બંને પ્રકારના હથિયારના દારૂગોળા વગેરે પોલીસ પંચનામા વગેરે કબજે કરી અને એમના વિરુદ્ધમાં કાયદેસર કરી અને એમને રિમાન્ડ માટેની કાર્યવાહી કરી છે. સાહેબજી, આપે કહ્યું કે 2 મોર અને 1 હરણનું બચ્ચું છે મૃત હાલતમાં એનો શિકાર કરેલી હાલતમાં મળી આવેલું છે. આ બાબતે આપના તરફથી શું કાર્યવાહી છે અને એને કઈ રીતના WWF માં પ્રોટેક્ટેડ કરવામાં આવેલા છે અને શું એના વિશે શું કહેશો? આજે આરોપીઓ છે એમની પાસેથી ફૂટેલા કારતૂસ નંગ 3 મળેલા હતા. એના આધારે તપાસ કરતાં એમણે આ 3 જે એમને શિકાર કર્યા પછી છુપાવી રાખેલા હતા એ મૃતદેહ બતાવતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આ બાબતે કાર્યવાહી કરવા માટે જાણ કરેલ છે અને એ લોકોએ એની કાયદેસરની કાર્યવાહી કરી અને કોર્ટમાં FIR જમા કરાવી છે. હથિયારમાં સાહેબ શું શું વસ્તુઓ મળેલી? 1 12-બોર ગન છે અને બીજી ડબલ બેરલ ગન છે અને 1 દેશી સામગ્રીવાળું હથિયાર છે જે ખાંડણીઓ અને એની અંદર છરા રાખી અને ફોડવામાં આવે. વિપુલ ધામેચાનો રિપોર્ટ, ઉપલેટા.